પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી હતી ત્યારે ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા ખોડલધામ મંદિર ખાતે પ્રથમ વખત 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મંદિરના ગેટથી શરૂ કરી મંદિરના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઇતિહાસ રચ્યો હતો. ખોડલધામ દર્શને આવેલ ભાવિકોએ પણ આ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. અહેવાલ નાઝિર બોગાણી, જેતપુર. મારું નામ કિરણ ઠાકોર, રાધે રાધે પરિવાર, ગાંધીનગર. આજે વાત કરવી છે માં ખોડલના ધામમાં. કાગવડ ખોડલધામ આપણો ભારત દેશ એ આપણી સંસ્કૃતિથી પ્રખ્યાત આપણો દેશ છે. આપણા સમગ્ર દેશમાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. એમાંનું એક મંદિર કાગવડ ખોડલધામ, જેની અંદર એકમાત્ર એવું મંદિર છે ભારત દેશની અંદર કે જેના ઉપર તિરંગો ફરકે છે. મંદિરની ઉપર અત્યાર સુધીમાં તમે ધજાઓ લહેરાતી જોઈ હશે, પણ આ મંદિરની અંદર ધજા તો લહેરાય છે, પણ સાથે સાથે મંદિરની અંદર પ્રવેશ કરતાં જ મંદિરના મેઇન ગેટની ઉપર તિરંગો લહેરાય છે. તિરંગો એ વસ્તુ આપણી એવી છે આપણા દેશની કે જે જોતાં જ આપણા મનની અંદર દેશની ભાવના શરૂ થઈ જાય છે. તો મિત્રો, આજે 26 જાન્યુઆરીના રોજ આ કાગવડ ખાતે એક એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે સમગ્ર ભારત વર્ષની અંદર જે મંદિરો છે એના ઇતિહાસની અંદર કદાચ એક નવો ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે કે કાઠિયાવાડની અંદર જે કાગવડ ખાતે ખોડલધામનું મંદિર છે ત્યાં 1551 ફૂટના લંબાઈના ધ્વજનું અને એની 10 ફૂટ પહોળાઈ છે એનું એક શૌર્ય મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાધે રાધે પરિવાર ગાંધીનગર થ્રુ. અહીંના સમગ્ર ટ્રસ્ટીગણે ખૂબ સહયોગ આપેલો છે અને આપણે આજે સમગ્ર કદાચ ભારત દેશની અંદર કદાચ એક નવો ઇતિહાસ સર્જવા માટે જઈ રહ્યા છે કે કાગવડ ખાતે માં ખોડલના ધામની અંદર 1551 ફૂટ લાંબા ધ્વજની એક મહાયાત્રા યોજવા માટે જઈ રહ્યા છે, જે આપણા દેશ માટે ગૌરવની વાત છે.